ગૃહિણીઓ માટે ખૂબ જ ખુશીની વાત કહી શકાય તે છે શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો દેશમાં એક બાજુ મંદીનું વાતાવરણ છે તો બીજી બાજુ મોંઘવારીએ પણ મજા મૂકી હતી છેલ્લા થોડા સમયથી શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો હતો ટામેટાના ભાવ ઓક્ટોબરમાં સાહીઠથી સિત્તેર રૂપિયા હતા જે વધીને નવેમ્બરમાં એંસીથી નેવું રૂપિયા સુધી પહોંચી ગયા હતા જે ડિસેમ્બરમાં ઘટીને વીસથી ત્રીસ રૂપિયા થઈ ગયા છે બટેટાના ભાવ ઓક્ટોબરમાં વીસ થી પચીસ રૂપિયા હતા જે નવેમ્બરમાં પણ વીસથી પચીસ રૂપિયા જ રહ્યા હતા પરંતુ હાલ ડિસેમ્બરમાં ઘટીને પંદરથી વીસ રૂપિયા થઈ ગયા છે કોબીજના ભાવ ઓક્ટોબરમાં થી સિત્તેર રૂપિયા હતા જે વધીને નવેમ્બરમાં એંસી થી નેવું રૂપિયા સુધી પહોંચી ગયા હતા જે ડિસેમ્બરમાં ઘટીને વીસ થી ત્રીસ રૂપિયા થઈ ગયા છે ફુલાવરના ભાવ ઓક્ટોબરમાં સિત્તેરથી એંસી રૂપિયા હતા જે વધીને નવેમ્બરમાં નેવું થી સો રૂપિયા સુધી પહોંચી ગયા હતા જે ડિસેમ્બરમાં ઘટીને ત્રીસથી પાંત્રીસ રૂપિયા થઈ ગયા છે તુવેરના ભાવ ઓક્ટોબરમાં સોથી એકસો વીસ રૂપિયા હતા જે વધીને નવેમ્બરમાં એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગયા હતા જે ડિસેમ્બરમાં ઘટીને પચાસથી સાહીઠ રૂપિયા થઈ ગયા છે ગવારના ભાવ ઓક્ટોબરમાં એંસીથી નેવ રૂપિયા હતા જે વધીને નવેમ્બરમાં નેવું થી એકસો દસ રૂપિયા સુધી પહોંચી ગયા હતા જે ડિસેમ્બરમાં ઘટીને પચાસથી સાહીઠ રૂપિયા થઈ ગયા છે રિંગણના ભાવ ઓક્ટોબરમાં સાહીઠ થી સિત્તેર રૂપિયા હતા જે નવેમ્બરમાં પણ એ જ સાહીઠ થી સિત્તેર રૂપિયા ભાવ રહ્યા હતા પરંતુ ડિસેમ્બરમાં ઘટીને દસ થી વીસ રૂપિયા થઈ ગયા છે જેના લીધે ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીનો માર પડતો હતો ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને શાકભાજી ખરીદવા મુશ્કેલ થઈ રહ્યા હતા શાકભાજીના આસમાને આંબતા ભાવોને લીધે આવા પરિવારોનું બજેટ ખોરવાયું હતું બટાકા ત્રીસ રૂપિયા ટામેટા ત્રીસ રૂપિયા દૂધી દસ રૂપિયા કિલો થઈ ગઈ છે બધું થોડો ઓછો મંદી પડે કિલો આવો ડીમ થઈ ગયો છે ભાવ શાકભાજી ખરીદ વધી ગઈ છે હમણાં શાકભાજી માં પેલા કરતા વધારો થઈ ગયો છે પબ્લિક આવે છે અત્યારે પેલા કરતા ત્રણ ગુણા લઈ જાય શાકભાજી પેલા કિલો લઈ અત્યારે બે બે કિલો લઈ જાય છે શાકભાજીમાં ભાવ અત્યારે બહુ ઘટી ગયા છે એના લીધે બધી પબ્લિક વધારે શાક લઈ જાય છે પેલા મોંઘુ હતું એટલે ભાવ પૂછીને જતા રહેતા હતા અત્યારે બે ત્રણ ત્રણ કિલો લઈ જાય છે ટામેટાનો ભાવ છે અત્યારે ત્રીસ થી ચાલીસ રૂપિયા કિલો પછી ફુલાવર વીસ રૂપિયા કિલો છે ગોબી દસ રૂપિયા કિલો છે દૂધી દસ રૂપિયા રીંગણ રવૈયા બુટા બધું દસ રૂપિયા કિલો થઈ ગયું છે એટલે પબ્લિક ખુશ થઈને લઈ જાય છે છેલ્લા અઠવાડિયામાં જોઈએ તો શાકભાજીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે આ બધા પાછળનું કારણ બહારથી આવતા શાકભાજીના વધુ પડતી આવક છે સાથે હવે ગુજરાતમાં પણ બધા પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેથી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી શાકભાજીની આવક વધી છે જેના લીધે આ ભાવ ઘટ્યા હોય તેવું શાકભાજી વિક્રેતાઓ માની રહ્યા છે આ ભાવ ઘટાડાથી માર્કેટમાં વધુ તેજી આવી હોય તેવું લાગી રહ્યું છે અને ગૃહિણીઓ પણ પોતાના ઘરેલું બજેટમાં આનાથી વધુ ખુશખુશાલ જોવા મળે છે થોડા ઘણા ઘટ્યા લાગે છે પહેલાં કરતાં ઘણું સારું થાય અમુક અવરા કૂબી ફુલ્લી વગર બધાના ભાવ ઓછા ઓછા રીંગણ છે એ બધુંના રસોડામાં તો બધું શાકભાજી અમુક બધા જોઈતું જ હોય ટામેટા છે એ બધું હું તું એ છે તું એના ભાજી ઘટાટ જ નથી હજી બટાકા છે બધું હોય આમ થોડી ઘણી આમ ખરી ભાજી હજી થોડી વધારે થોડી રાહત ખરી પહેલાં કરતા અમને એક બાજુ મોંઘવારીનો માર અને એમાં પણ શાકભાજી જેવી જરૂરી ચીજના ભાવ આસમાને પહોંચ્યા હતા અને તેમાં પણ ખાસ કરીને ડુંગળીના ભાવે લોકોને રડાવી મૂક્યા હતા હવે જ્યારે ડુંગળી સહિત તમામ શાકભાજીના ભાવ ઘટ્યા છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે કેમેરામેન મિતભટ સાથે મેહિ દુધરેજિયા ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ